ચલો હવે 10 10મું ધોરણ ચેપ્ટર 4 કાર્બન અને તેના સંયોજનો માં આગળ જોઈએ હવે કે કાર્બનના અપર રૂપો કાર્બનના અપર રૂપો એટલે કે કુદરતમાં કાર્બન તત્વ અનેક વિવિધ ભૌતિક ગુણધર્મોમાં જુદા જુદા સ્વરૂપમાં મળી આવે છે હવે પરંતુ આ બધા સ્વરૂપોના રાસાયણિક ગુણધર્મો કેવા છે સમાન છે આમ કાર્બનના અપર રૂપો એટલે કે રાસાયણિક ગુણધર્મો સમાન પરંતુ ભૌતિક ગુણધર્મો એ અલગ અલગ હોય કેવા હોય તો ઉપર લખેલું છે એ રહી ગયું આપણે બહુરૂપ એટલે શું તો એક જ તત્વમાં બે કે તેથી વધુ સ્વરૂપો હોય કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન હોય એટલે કે અલગ અલગ હોય પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય એને આપણે અપરૂપ અથવા તો બહુરૂપ કહીએ છીએ તો કાર્બનના ત્રણ અપરૂપ હીરો ગ્રેફાઇટ ફ્લોરિન ત્રણ અપરૂપોમાં શુદ્ધ કાર્બન હોય છે એમાં કેવું થાય કે કાર્બન આપણે દહન થાય હવામાં તો એનું કાર્બન ડાયોક્સાઇડ બને જે રંગવિહીન ગંધવિહીન અને ચૂનાના નિત્રિય પાણીને કેવું બનાવે છે દૂધિયું બનાવે છે બરાબર રાસાયણિક ગુણધર્મો સમાન છે એવા કયા કયા જે હીરો છે ગ્રેફાઇટ છે ફ્લોરિન તો હીરો જોઈએ આપણે તો હીરામાં કાર્બન પ્રત્યેક પરમાણુ અન્ય ચાર પરમાણુ સાથે બંધ બનાવીને ત્રિપરમાણુય સમચતુષ્ફલકીય રચના બનાવે બતાવેલી છે અહીંયા બરાબર આના ભૌતિક ગુણધર્મો જોઈએ તો હીરો એ કાર્બનના ચતુષ્ફલકીય ગોઠવણી ધરાવતો હોવાથી સૌથી સખત કહેવાય પછી એની ઘનતા વધુ હોય 3.51 જેટલી પછી અસંખ્ય સહસંયોજક બંધ એટલે કે એનું ગલન બિંદુ કેવું હોય છે ઊંચું હોય છે હીરામાં કાર્બન પરમાણુ પાસે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન ના હોવાથી તે વિદ્યુતનો અવાહક હોય છે પછી એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે કે વક્રી ગુણાંક વધુ 2.5 જેટલો વધુ હોવાથી પારદર્શકતા ધરાવે છે શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા તાપમાને આપણે ગરમ કરીએ તો એ હીરાનું સંશ્લેષણ કરી દે છે અને આ હીરો એ કુદરતી હીરા કરતા પ્રમાણમાં કેવા હોય છે નાના હોય છે પરંતુ સરળતાથી અલગ કરી શકાતા નથી ભૌતિક ગુણધર્મોમાં શું કીધું પહેલું ઘનતા વધુ ગલનબિંદુ ઊંચું વિદ્યુતનું અવાહક વક્રીભવન ઊંચો હોવાથી પારદર્શક છે બરાબર હવે બીજું જોઈએ ગ્રેફાઇટ તો ગ્રેફાઇટ એ કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય ત્રણ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને ષટકોણીય માળખું બનાવે છે તો બતાવેલું છે એ ષટકોણીય માળખું બરાબર તો એક સ્તર પર બીજું સ્તર અનેક સ્તરો બનતા ષટકોણીય માળખા જેવી ગ્રેફાઇટની રચના હોય છે એનો ભૌતિક ગુણધર્મ તો ગ્રેફાઇટ કરતાની ઘનતા ઓછી હોય છે 2.22 પેલામાંથી કેટલી 3.51 પછી આમાં ચાર સંયોજકતા હોવાથી એક ઇલેક્ટ્રોન મુક્ત છે તો વિદ્યુત અને ઉષ્માનો સુવાહક કહેવાય બરાબર હવે ત્રીજી વાત થઈ છે ફ્લોરિન તો ફ્લોરિનમાં કાર્બનના અપર રૂપો અન્ય વર્ગ રચે છે તો સૌ પ્રથમ ઓળખાયેલ C60 ફૂટબોલ આકારની કાર્બન પરમાણુની ગોઠવણી ધરાવે છે અમેરિકન આર્કિટેક્ચર છે બક મિનિસ્ટર ફુલર એને ડિઝાઇન તૈયાર કર્યો તો એ ડિઝાઇન જે તૈયાર કરી એ કેવી થઈ જીઓડેઝિક ગુંબજ જેવી તો જીઓડેઝિક ગુંબજ જેવી રચના થઈ ગઈ તો આનું નામ આપવામાં કયું આપ્યું ફુલરી નામક આને કેવું નામ આપ્યું ફુલરી નામ આપ્યું હવે ચલો ટેક્સના ચોપડીના ક્વેશ્ચન જોઈ લઈએ તો CO2 સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડમાં ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ સમજાવો તો કાર્બન અને ઓક્સિજન છે તો કાર્બન અને ઓક્સિજન તો C6O8 તેનું નિરૂપણ આપણે બતાવવું હોય તો K કક્ષામાં કેટલા હોય 2 અને L કક્ષામાં 4 કાર્બનમાં હવે ઓક્સિજનમાં જોઈએ તો K કક્ષામાં 2 અને L કક્ષામાં 6 તો 2 ઓક્સિજન 1 કાર્બન સાથે પ્રક્રિયા કરે તો CO2 બનાવે તો એ કાર્બનના 4 હતા તો આ 2 ઇલેક્ટ્રોન ડાબી બાજુ ભાગીદારી કરે અને ઓક્સિજનના જમણી બાજુના 2 ઇલેક્ટ્રોન જમણી બાજુ ભાગીદારી કરે તો જો સીમા 1 સીમા જમણી બાજુ 4 સીમા ડાબી બાજુ 4 એટલે 8 થઈ ગયા ઓક્સિજનમાં ડાબી બાજુમાં 4 બતાવેલા છે અને અંદરના 4 એટલે 4 4 8 એટલે કે આ 4 ઇલેક્ટ્રોન ઓમાં પણ હશે અને સીમાં પણ હશે એ જ રીતે આ 4 ઇલેક્ટ્રોન ઓમાં પણ હશે અને સીમાં પણ હશે તો ઓ અને સી વચ્ચે ડબલ બોન્ડ બંને બાજુ બતાવેલા છે શું બતાવેલું છે બંને બાજુ બતાવેલા છે તો CO2 સૂત્ર એટલે કાર્બન અને ઓક્સિજન તો કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન હોય તો K કક્ષામાં 2 L કક્ષામાં 4 એ જ રીતે ઓક્સિજનમાં 8 હોય તો K કક્ષામાં 2 અને L કક્ષામાં 6 તો આ અલગ અલગ રીતે બતાવેલા છે તો ઓક્સિજનમાં 6 ઇલેક્ટ્રોન આમાં પણ ઓક્સિજનમાં 6 ઇલેક્ટ્રોન ને કાર્બનમાં 4 ઇલેક્ટ્રોન તો અહીંયા સી અને ઓ વચ્ચે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા સી અને ઓ વચ્ચે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી તો ડબલ બોન્ડ બંનેમાં બતાવેલા છે હવે સલ્ફરમાં કેટલા પરમાણુ છે 8 પરમાણુ છે બરાબર 8 પરમાણુથી સલ્ફર બનેલો છે અને સલ્ફર અણુનું ઇલેક્ટ્રોન બિંદુનું નિરૂપણ શું થશે એ સમજાવવાનું છે આપણે તો સલ્ફર S16 ની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ આપણને આપેલી છે કેટલી આપેલી છે તો સલ્ફર 16 તો KLM 16 હોય તો 16 માં આપણે નિરૂપણ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ 2 8 6 2 8 6 કરી શકીએ તો અહીંયા જો સલ્ફરનું રિંગમાં પણ બતાવેલું છે અને એક બોટ સ્વરૂપે પણ બતાવેલું છે તો રિંગમાં જો તો સલ્ફરમાં પાયતંગ કક્ષામાં 6 હોય તો આ 4 તો અહીંયા વચ્ચે બતાવી દીધા પછી 1 હોય ને તો 1 ડાબી બાજુ મૂકી દેવાનો અને 1 જમણી બાજુ મૂકી દેવાનો તો ડાબી બાજુ જે 1 ઇલેક્ટ્રોન મૂક્યો હતો એમાં સલ્ફરનો બીજો ઇલેક્ટ્રોન આવશે અને જમણી બાજુ જે 1 ઇલેક્ટ્રોન મૂક્યો એમાં સલ્ફરનો 8 એટલે આ રિંગ જેવી રચના બનશે શું બનશે રિંગ જેવી રચના અને સલ્ફર 8 તૈયાર થઈ ગયા તો બોટ જેવી રચના બને છે જો 1 2 3 4 1 2 3 4 તો 4 ના 4 કેટલા થઈ ગયા 8 તો આમ
બોટ જેવી અને રિંગ જેવી રચના સલ્ફરની આપણે આ રીતે બનાવી શકીએ છીએ. તો ઇલેક્ટ્રોન બિંદુનું નિરૂપણ આ રીતે આપણે સમજાવી શકીએ છીએ. ઓકે,